એક ફેરી મહારાજ સુરત પધારેલા અને અર્ધેશ્વર કોટવાળે મહારાજનું ભવ્ય સામયું કાઢેલું. વિશાળ સામયું જોતો હતો ત્યાં ચકલા બજાર કહેવાય, ત્યાંથી સામયું પ્રસાર થતો હતો. અને એ વખતે ત્યાં ગણિકાઓ, વિશેષ કરીને ગણિકાનો વિસ્તાર, એક ગણિકા વીણા વગાડી રહી હતી, બહુ મધુર સ્વરે વીણા વગાડી રહી હતી. બધા સામયમાં જોડાયેલા સદગુરુ પ્રેમ છે કે પ્રેમાનંદ સ્વયં પણ સામયમાં જોડાયેલા, પણ વીણાનો અવાજ સાંભળ્યો, સંગીતનો આત્મા, સંગીતનો જીવ, એ વીણાના સૂરમાં સ્વામીનું મન ખેંચાયું. અને બધા સંતો ચાલ્યા જતા હતા, પ્રેમ સખી પ્રેમાનો સમય ચાલ્યા જતા. ધીમે 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 જેમ જેમ વૃત્તિ પેલી વીણામાં ખેંચાણી તેમ તેમ એની ગતિ મંદ પડી. ભગવાન સ્વામિનારાયણ તો ભક્તો બહુ સાચું કહો, ઘણી ફેરી મેં કથામાં કીધું છે, ભગવાન શ્રીહરિ એ પરમેશ્વર છે તો બરાબર, પણ એણે 5,000 સાધુને પોતાની પાસે રાખ્યા ને એક સદગુરુને છાજે, એવી રીતે ભગવાન સ્વામિનારાયણ 5,000 સાધુને રાખ્યા છે. માત્ર ભગવાન પણ વાપરી નથી રાખ્યા, શબ્દ સમજ વાપરી માત્ર નથી રાખ્યા, એક સદગુરુને છાજે પદને શોભાઈને ભગવાન શ્રીહરિએ 5,000 સાધુને રાખ્યા છે. જો પરમેશ્વર પણ અદભુત પ્રસંગ આપણે જોઈ રહ્યા છીએ, ભવ્ય સામયું જતો હતો, એમાં ધીમે ધીમે પ્રેમ છે કે પ્રેમાન સ્વામીની ગતિ ધીમી પડી ગઈ. મહારાજની ચકોર આંખ કેમ ન પામી જાય. મહારાજે મહારાજ અશ્વ પર બિરાજમાન હતા, અશ્વને પાછો વાળ્યો, પ્રેમાન સ્વામીની બાજુમાં અશ્વને કર્યો અને મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, પ્રેમ સખી પણ સ્વામી સંગીતમાં એ તાનપુરામાં એ વીણામાં મશગુલ બની ગયા હતા, પ્રેમ સખી પ્રેમ સખી. ત્રીજી વાર કીધું પ્રેમ સખી, સ્વામી એકદમ ચમકીને જાગી ગયા. હા મહારાજ, પ્રેમ સખી તમે વીણામાં લો ભણા, આ વીણા કોણ વગાડે તમને ખબર છે, ગણિકા વગાડી રહી છે. મહારાજ મારી ભૂલ થઈ ગઈ. અને સામયું તો સ્થાને પહોંચી ગયું અર્ધેશ્વર કોટવાલને. ત્યાં મુક્તાનંદ સ્વામી જ્યારે ખબર પડી ત્યારે મુક્તાનંદ સ્વામી પ્રેમ સખીને કહ્યું, પ્રેમ સખી આપણે શું કામ સંસાર છોડ્યો છે, આ પ્રભુને રીઝવવાને માટે સંસાર છોડ્યો છે, આપણું મન જો વિષયમાં જાશે તો પ્રેમ સખી પ્રભુને કેમ રાજી કરી શકાશે. પ્રેમાનંદ સ્વામીને પારાવાર પશ્ચાતાપ થયો છે, સ્વામીને પૂર્ણ મહારાજના સ્વરૂપને સદગુરુ મુક્તાન સમય સમજાવ્યું છે. અને ભક્તો ભગવાનનું સ્વરૂપ સંપૂર્ણ સમજવું હોય તો ભગવાનના સંતનો ખરેખરા સંતનો જોગ કરવો પડે, કરવો પડે ને કરવો જ પડે એમ હું નથી કહેતો. સ્વામી મહારાજે પ્રથમના 51માં વચનામૃતમાં કીધું, વડતાલના 12માં વચનામૃતમાં કીધું, મારા ક્યાં ધરતી પ્રેમી આવી ને મારા સંત સમાગમ નિશ્ચય થાય એ કદી ડગે નહીં. સદગુરુ મુક્તાન સ્વામી એવો મહિમા મહારાજનો કયો, સ્વામીને સંપૂર્ણ હા પડી ગઈ. અને સ્વામી આજે જે કરતા નિર્વિકલ્પ નિશ્ચય ઉત્તમ અતિ નિત્ય જે આપણે બોલીએ છીએ એ સ્તુતિ કરી અને સ્વામીની આંખોમાંથી આસોડાની ધારાઓ થાય અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મુખમાંથી શબ્દ નીકળે, હે મહારાજ ભોરસિયા મે તો શરણ તિહારી, ભોરસિયા મે તો શરણ તિહારી, ભોરસિયા મે તો શરણ તિહારી, ભોરસિયા મે તો શરણ તિહારી. ભલા ભક્તો આ કીર્તન કેટલું મહાન છે. અમેરિકાના બહુ મોટા લેખક, ભક્તો સાંભળજો કહું છું વાતને, અમેરિકાના બહુ મોટા લેખક સત્યધર ડોક્ટર ધીમાન, એણે એવું લખ્યું છે એની બુકમાં કે મેં આધ્યાત્મિક પથના ઘણા બધા કીર્તનો, ઘણા પદ્યો એને મેં સાંભળ્યા વાંચ્યા, પણ મારી દ્રષ્ટિમાં
ભક્તિ માર્ગમાં શરણાગતિનું સર્વશ્રેષ્ઠ કોઈ જ પદ હોય તો ભગવાન સ્વામિનારાયણ સંત પ્રેમ છે કે પ્રેમાનંદ સ્વામીને ગાયેલું પદ બધાને કરતા શ્રેષ્ઠ છે. આપણા માટે ગૌરવની વાત છે. એક અંગ્રેજ લેખક, જો કે એની પેઢીઓ પહેલા ઇન્ડિયન છે, પણ એ પેઢીઓ પહેલા અમેરિકા જતા રહેલા આધ્યાત્મિક પથનો પુરુષ છે, ડોક્ટર ધીમાન સાહેબ. એ એમ કહે છે કે મારી દ્રષ્ટિએ આથી શ્રેષ્ઠ કોઈ રચના જ ના હોય. ભક્ત એ દિવ્ય રચના આજે આપણે હેરો મંદિર બેસીને સાંભળવાની છે, સાંભળવાની છે. એવો સંકલ્પ કરો, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પોતાની ભૂલનો એકરાર મહારાજની પાસે કરી રહ્યા છે. આંખોમાંથી આસોડેની ધારાઓ થઈ રહી છે. એ દ્રશ્યને હૃદયમાં ધારો. એ કેવું દિવ્ય દ્રશ્ય ખડું થયું હશે. કેટલાય સંતો બેઠા હશે, પ્રેમાનંદ સ્વામી મારાના પગ પકડ્યા હશે, આંખોમાંથી આસોડેની ધારાઓ થતી હશે, એ આંખોમાંથી અશ્રુના બિંદુ પડતા હશે, મારના ચરણને ભીંજવતા હશે, અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળતા હશે. ઓ રસિયા મે તો શરણ તારી, ઓ રસિયા મે તો શરણ તિહારી, ઓ રસિયા મે તો શરણ તિહારી, ઓ રસિયા મે તો શરણ શ્રેષ્ઠ કોઈ દાસત્વ ભાવ ન હોય, શરણાગતિ અતિ શ્રેષ્ઠ કોઈ હોઈ ન શકે. કડવી તુમરિયા મેં તો નીચ ભૂમિ, તુમડી એટલે તુમડી છે, સમયના શબ્દોનું ઉડાણ સમજે. કડવી તુમરિયા મેં તો નીચ ભૂમિ, હે માલિક હું આપને આગળ શું કહું, હું તો કડવી તુમડી છું. તુમડી ખબર પડે, તુમડી એમ ખબર પડે, સંતો પાણી પીવે ને એ બે પ્રકારનું તુમડા હોય, કાં તો વનસ્પતિમાંથી દૂધી જેવું ફળ થાય એના તુમડા બને, અને પછી કાષ્ટના. પણ સ્વામી કે હું તુમડી તો ખરી નીચ ભૂમિ. ભક્તો જૂના જમાનામાં આવી વ્યવસ્થા હતી એની, ટોયલેટ વગેરેની, અને ત્યારે ક્યારે કોઈ તુમડાનું શાક ખાધું હોય, એમાં કોઈ બીવ આખો રહી ગયું હોય, એના માધ્યમથી એ જમીનમાંથી એ તુમડી ઉગ્યો ને એ વેલામાંથી તુમડી બને. સ્વામી કે હું તો એવી છું, હદ કરી નાખી સ્વામી. સ્વામીના દાસત્વ ભાવનો આથી અધિક કોઈ જોટો ન રડતે નેત્રે સ્વામી કહે છે, કૃપાનાથ મારા ગુનાને માફ કરશો, માલિક મારી ભૂલ થઈ, ફરીને ભૂલ નહીં થવા દો. રડતે નેત્રે સ્વામીના મુખમાં જ શબ્દો નીકળી ગયા. કડવી તુમરિયા મેં તો નીચ ભૂમિ કી, કડવી તુમરિયા મેં તો નીચ ભૂમિ, તુમરિયા મેં તો નીચ ભૂમિ કી, કડવી તુમરિયા મેં તો નીચ ભૂમિ કી,
બીજો અર્થ જેને કશી ગતા ગમ નથી એને પણ દીન શબ્દ કહી શકાય. સ્વામી કે હું તો એવો દીન છું, મને કોઈ ગતા ગમ નથી. બાપ જેને સાંભળવાને માટે લોકોની ઠઠ જામી જાય, જેની ઠઠ જામી જાય, જે મહાપુરુષના મુખમાંથી શબ્દો નીકળ્યા, અબજો બ્રહ્માંડના માલિકનો ઢોલિયો ખેંચાય, એટલી જેની ઊંચાઈ, એટલી જેની ઊંચાઈ, એ મહાપુરુષ કેટલા દીન બની રડતે નેત્રે આજ મારને પ્રાર્થના કરી. આજ ભક્તો આ બધા મહાપુરુષો આપણને જીવન જીવવાનો રાહ શીખડાવે છે. દુનિયાની ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત, અમને કે તમને ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થાય, તમને અમીરાઈની ઊંચાઈ પ્રાપ્ત થાય, કોઈ પદની ઊંચાઈ પ્રાપ્ત થાય, સંસાર છોડીને સાધુ થાય અને મોટી વિદવત્તાની ઊંચાઈ પ્રાપ્ત થાય, મોટો વક્તા થાય, મોટો ગાયક થાય, મોટો સંગીતકાર થાય, કોઈ કલા કૌશલ્યતા આવે, ત્યારે આ વિચાર જો પોતાની પાસે હોય ને તો મોક્ષ માર્ગમાંથી ફંટાવા ન દે, ને તો ભલભલા ફંટાઈ જાય. માટે તો ભગવાન સ્વામિનારાયણે મધ્યના 25મા વચનામૃતમાં એક અદ્ભુત વાત બતાવી. મહારાજ કહે, ગ્રસ્થ કોણ ખરો, રોજનું લાવીને રોજનું ખાતો હોય, એકી સાથે બે દિવસનું અનાજ લાવવાની કેપેસિટી જેની પાસે ન હોય અને એના પર પરમાત્માનો રાજીપો થાય, કોઈ મહાપુરુષનો રાજીપો થાય, આખા ગામનો રાજા થાય, આખા મુલકનો માલિક બને, ત્રિલોકીનો માલિક બને, તેમ છતાંય ભગવાનને ભગવાનના સંત ભક્તની પાસે દાસનો દાસ બને વર્તે એ હરિભગત કરો. માત્ર તમારું લખ્યું ને, મારું લખ્યું, સાધુ કોણ ખરો. તો મહારાજ કે જે દાડે ઘરબાર છોડીને ત્યાગ આશ્રમ આવ્યો ને તે દાડે જેવો સરળ દાસ બની વર્તતો હોય એની અંદર ભગવાન જેવા ગુણ આવે તો પણ એવો ને એવો દાસ બને વર્તે એ સાધુ ખરો. ભક્તો અમે તમે સદૈવને માટે મોક્ષના પથ પર ચાલતા રહી શકીએ એટલા માટે આ મહાપુરુષો બાપ આપણને રાહ શાસન દે છે. કેટલું દાસત્વ પણ પ્રેમ સખી પ્રેમાન સમય અદ્ભુત શબ્દ હે કૃપાના. તેમ છતાંય મહારાજ એમ કહ્યું, પ્રેમ સખી અમને મૂકીને તમારું મન ત્યાં ઠેરાણું, એટલી જ મિસ્ટેક. પણ તેમ છતાંય કેટલો એકરાર, કેવડો એકરાર,
ભગવાન ભક્તો આ કથા બતાવે, આ કીર્તન બતાવે, જીવનમાં નાની મોટી કાંઈ મિસ્ટેક થાય તો પરમેશ્વરની પાસે યા તો પોતાનું દિલ કોઈ મહાપુરુષની પાસે પોતાની ગલતીનો સ્વીકાર કરતા જરાય અચકાશો નહીં, જરાય અચકાશો નહીં, પોતાની જાતને ક્યારેય નાની માનશો નહીં. જે પોતાની ભૂલનો એકરાર કરી શકશે એ જ મહાનતાને પામી શકે, એ જ મહાનતાને પામી શકશે. કૃપાનાથ હું તો તારી છું માલિક, પોતાની સમજીને મારો સ્વીકાર કરો. આંખોમાં આંસુ સમાતા નથી, હૃદયમાં દુઃખ સમાતું નથી. હે મહારાજ, હે કૃપાનાથ, નિજ જન જાની સંભાલો હે પ્રીતમ, નિજ જન સ્વામીની આંખોના આંસુ હૃદયનો ભાવ જોતા આપજો બ્રહ્માના માલિક ઉભા થયા છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને પ્રેમથી ભેટ્યા છે અને મહારાજ બોલ્યા, પ્રેમ સખી તમારી ભૂલને તમે ક્યારની માફ કરી દીધી, ક્યારની માફ કરી દીધી છે, તમારી ભૂલને હું ભૂલી ગયો છું. અને ભક્તો, એનું જ નામ ભગવાન, એનું નામ ભગવાન. ભૂલોને જે ભૂલી શકે, ભૂલોને ભૂલી શકે એનું નામ ભગવાન. મહારાજ બહુ રાજી થયા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પર, એટલા રાજી થયા મહારાજ ભેટ્યા અને પ્રેમાનંદ સ્વામીને કીધું, રાજી પામો તમને પુરસ્કાર આપું છું, રાજી પામો પુરસ્કાર આપું છું. હવે સદૈવને માટે તમારી રચના નિર્વિકલ્પ નિશ્ચય હતી એ સદૈવને માટે સંપ્રદાયમાં નિત્ય ગવાશે, આ તમને મારા તરફથી પુરસ્કાર છે. આ બન્યું ક્યાં? કઈ ધરતી ઉપર? નિર્વિકલ્પ નિશ્ચય હતી સુરતની ધરતી પ્રાણી રચના થઈ છે. ભક્તો પહેચાન બાદ મુક્તાન સ્વયં પહેચાન કરાવી, મહિમા સમજાયો, જગત અસાર થઈ ગયું, જગતમાંથી પ્રીતિ તૂટી ગઈ અને પ્રભુમાં સંપૂર્ણ લાગી ગઈ, સંપૂર્ણ લાગી ગઈ.